જૂનાગઢ જિલ્લાના વૈસાણની હેલ્થ કચેરીમાં આશા સંમેલનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્યનો ગરબો ગાઈને આરોગ્યની માહિતી આપી તેમજ નાટક દ્વારા સ્વચ્છતા અભિયાન અને આરોગ્યની સેવાઓને વ્યાપક બનાવવા માટે 90 જેટલી આશા બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૈસાણ તાલુકા કક્ષાનું આશા સંમેલન કે જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા, તેમજ માતામરણ અને બાળમરણ તેમજ નાટક ગીત, એક્ટિંગ અને વક્તવ્ય દ્વારા આશા બહેનોને સમજણ આપવામાં આવી હતી. તેમજ આરોગ્યની સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે લોકોની આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરવા માટે આશા બહેનોએ આહ્વાન કર્યું છે. આજરોજ અમોએ તારીખ 1/3/2019 ના રોજ તાલુકા કક્ષાનું આશા અને આશા ફેસિલિટેટરનું સંમેલન રાખ્યું હતું. આ સંમેલનની અંદર અંદાજે 90 જેટલી આશા અને આશા ફેસિલિટેટર બહેનો હાજર રહી હતી. આ કાર્યક્રમમાં તમામ મેડિકલ ઓફિસરશ્રીઓ અને આરોગ્યનો સ્ટાફ પણ હાજર રહી અને તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રેખાબેનના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આજે અમારો આશા સંમેલન અને આશા ફેસિલિટેટર સંમેલન વેસાણ તાલુકાનું બ્લોક ઓફિસમાં, બ્લોક કચેરીમાં ઉજવવામાં આવ્યો હતો. ત્યાં ખૂબ સરસ કાર્યક્રમો થયા, અમારા નાટકો થયા, કોમેડી નાટકો થયા, સ્વાઇન ફ્લૂ વિશે, સ્વચ્છતા વિશે અને બેટી બચાવો વિશે અને આપણે સગર્ભા માતાની સલાહ સારવાર વિશે અમારા સાહેબશ્રીઓએ, ટીએચ સાહેબશ્રીઓએ, અમારા મેડિકલ ઓફિસરશ્રીઓએ, અમારી આશા બહેનોએ અને અમારી આશા ફેસિલિટેટર બહેનોએ ઘણો જ સહયોગ આપી અને અમારા કાર્યક્રમને ખૂબ જ શોભાવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર વાજા સાહેબ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રેખાબેન રાણપરિયા, તાલુકા પ્રમુખ દીપકભાઈ સતાસિયા, ડોક્ટર લલિત વાજા સાહેબ તેમજ તાલુકા આરોગ્યની ટીમે ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી. વાઢિયા મિત્તલ કુમાર, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.